હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હવે જો આપણે કાલે અને આગળના લેક્ચરમાં આપણે ધોરણ 9 માં બ્રિજ કોર્સ વિશે આપણે થોડી માહિતી લીધી હતી, જેમાં આપણે બધાની વ્યાખ્યાઓ જોઈ હતી અને કઈ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય તે આપણે જોયું, જેમાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જોયેલી, આપણે પૂર્ણાંક સંખ્યા જોયેલી, પૂર્ણ સંખ્યા જોયેલી, સમય સંખ્યા જોયેલી, અસમય સંખ્યા જોયેલી, બધી આપણે સંખ્યાઓ વિશે અભ્યાસ કરેલો અને કઈ કઈ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય તેના વિશે જોયું. પછી આપણે વ્યસ્ત સંખ્યાઓ જોયેલી કે વ્યસ્ત સંખ્યા કોને કહેવાય, એવી જ રીતના હવે આવે છે છેલ્લી વ્યાખ્યા, વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા કોને કહેવાય કે જે બે સંખ્યાનો સરવાળો 0 થાય તેને વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. એટલે કે કેવી બે સંખ્યા જેનો સરવાળો 0 થાય? તો કે બે સંખ્યા સરખી હોય અને બંનેની નિશાની વિરોધી હોય, એટલે કે એક પ્લસ હોય તો એક બીજી માઇનસ હોય, જેના લીધે એકનો સરવાળો કેટલો થાય? 0 થાય. તો આપણે વ્યાખ્યા લખીએ કે જે બે સંખ્યા સરવાળો 0 થાય તેને વિરોધી સંખ્યા કહે છે. આગળ પણ આપણે વ્યાખ્યાઓ જોઈએ કે જેમાં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, એવી સંખ્યાઓ કોને કહેવામાં આવે છે તેના વિશે પણ જોયેલું. હવે આજે એક નવી વ્યાખ્યા આપણે જાણવા મળી કે વિરોધી સંખ્યા. તો કે વિરોધી સંખ્યા કોને કહેવામાં આવે? તો કે બે સંખ્યાઓનો સરવાળો 0 થાય તેને વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. હવે આપણે આ ધોરણ 8 માં આપણે બધું ભણી ગયેલા, આપણે ધોરણ 8 નું જ રિપીટ રિવિઝન કરવાનું છે. કેમ કે આપણને સરકારે જે બ્રિજ કોર્સ જાહેર કરેલો છે તેમાં આપણને આગળના ધોરણ વિશે માહિતી આપેલી છે. તો આપણે ત્યાંમાં પણ આપણે પહેલા ચેપ્ટરમાં બધી વ્યાખ્યાઓ ભણેલા, પ્રાકૃતિક સંખ્યાની વ્યાખ્યા, પૂર્ણાંક સંખ્યાની વ્યાખ્યા. ધારો કે આપણને એવું કીધું હોય તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે જે ધન સંખ્યા અને પૂર્ણ સંખ્યા, એટલે કે 1, 2, 3 થી લઈને બધી સંખ્યાઓને કેવી કહેવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યા. પછી આવે પૂર્ણાંક સંખ્યા. તો કે પૂર્ણાંક સંખ્યા કોને કહેવામાં આવે? તો કે એમાં માઇનસ પણ આવે, 0 પણ આવે અને પ્લસ પણ વાળી સંખ્યા આવે, તેને પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. પછી એક આપણે બીજી વ્યાખ્યા પહેલા હતા કે પૂર્ણ સંખ્યા. તો કે પૂર્ણ સંખ્યા કોને કહેવામાં આવે છે? તો કે 0, 1, 2, 3 થી લઈને બધી સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ કીધેલી હતી. પછી આપણે ભણ્યા હતા વ્યસ્ત સંખ્યા. તો કે જે બે સંખ્યા ને વિરોધી હોય, એટલે કે જે બે સંખ્યાનો સરવાળો 1 થતો હોય, કેવો થતો હોય? 1 થતો હોય, તેને વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે છે. પછી આપણે પૂર્ણાંક સંખ્યા ભણેલા, સોરી સમય સંખ્યા ભણેલા હતા, જેમાં સમય સંખ્યામાં આપણને એવું કીધેલું કે p/q સ્વરૂપમાં દર્શાવવામાં આવે, તેને આપણે સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. એવી જ રીતના વિરોધી સંખ્યા કે જે બે સંખ્યાઓનો સરવાળો 0 થતો હોય તેવી સંખ્યાઓને વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. હવે બીજું કે આપણે તો વ્યાખ્યાઓ, તો આપણને સંખ્યાઓ વિશે ખબર પડી જાય કે કેવી સંખ્યા હોય છે અને કેવી સંખ્યા કહેવામાં આવે, કઈ કઈ સંખ્યાઓને કેવી સંખ્યા, પ્રાકૃતિક કહેવામાં આવે, પૂર્ણાંક કહેવામાં આવે, પૂર્ણ કહેવામાં આવે, એના વિશે આપણે બધું જોયું. હવે આગળ કે જ્યારે પણ આપણે સંખ્યાઓનો સરવાળો કરતા હોય, ગુણાકાર કરતા હોય, ભાગાકાર કરતા હોય, સરવાળો કરતા હોય, બાદબાકી કરતા હોય, એવું બધું જ્યારે કરવામાં આવે ત્યારે સમય સંખ્યાઓમાં આટલા બદલી કરવાની કે આગળ પાછળ કરવાથી આપણે રકમમાં ફેરફાર થઈ જતો હોય છે. તો એના માટેના આપણી પાસે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ એવા બે નિયમ છે, જે જ્યારે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે ઉપયોગી છે. જે તમારે એવું નહીં કે ધોર આપણે ભણીએ ત્યાં લગીથી કામમાં આવવાનું છે. આ જે ક્રમનો નિયમ છે, જૂથનો નિયમ છે, તે તમારે આજીવન, તમારે ગમે ત્યારે જીવનમાં ગમે ત્યાં જરૂર પડવાની છે. તો આપણે પહેલો જ નિયમ જોઈએ, ક્રમનો નિયમ. હવે ક્રમનો નિયમ એટલે કે શું? તો કે ક્રમનો નિયમ, ક્રમ એટલે કે આપણને ખબર છે સંખ્યા, જે નંબર આપેલા હોય તે. હવે એના જો નંબરની અદલા બદલી કરવામાં આવે તો રકમમાં
ક્યાં ફેરફાર થાય છે? સરવાળામાં ફેરફાર થઈ જાય છે, ગુણાકારમાં થઈ જાય છે, ભાગાકારમાં થઈ જાય છે, બાદબાકીમાં થઈ જાય છે, એના વિશે આપણે જોવાનું છે. તો આપણે પહેલો જ ક્રમનો નિયમ આપણે સરવાળા માટે જોઈએ કે સરવાળામાં શું કહેવા માંગે છે. તો કે ક્રમનો નિયમ સરવાળા માટે આપણે ક્રમનો નિયમ પહેલો જ સરવાળા માટે જોઈએ. તો આપણે કોઈ સમય સંખ્યા લઈએ, કોઈ પણ સમય સંખ્યા તેનો સરવાળો કરીએ અને પછી એના ક્રમ બદલીને સરવાળો કરીએ તો બંનેમાં જવાબ અલગ અલગ આવે છે. જો જવાબ સરખા મળે તો ક્રમનો નિયમ લાગુ પડતો હશે, અને જો બંનેના જવાબ અલગ અલગ આવે તો ક્રમનો નિયમ લાગુ પડતો નહીં હોય. તો આપણે એક સંખ્યા લઈએ કે 3/5 આ સમય સંખ્યા, અને બીજી લઈએ 7/4. આ બે સંખ્યા લેવામાં આવે છે. હવે આ બે સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે છે. સરવાળો કરવો એટલે આપણને ખબર છે કે વચ્ચે પ્લસ ની નિશાની કરી નાખી, તો કે 3/5 + 7/4 સરવાળો કર્યો. હવે આનો જવાબ આપણે જોઈએ કે એનો જવાબ શું આવે છે, તો કે આપણને ખબર છે કે નીચે જેટલા પદ હોય એ બંનેનો ગુણાકાર જેટલો લસાઅ આવે. તો નીચે જે બંને પદ આપેલા છે એ બંનેનો પદનો ગુણાકાર કરીએ તો કે 5 × 4 એટલે કે 20 થાય છે. કેટલા થાય છે? 20 થાય છે. હવે 20 થાય છે તો કે બંનેનો ગુણાકાર અને જે એકબીજાની નીચે જે સંખ્યા આપેલી હોય એને સામેની સંખ્યા સાથે ગુણી નાખવાનું, એટલે કે 3 × 4 ગુણાય 12, 5 × 7 ગુણાય એટલે કે 35. બરોબર. આવી રીતના લસા લીધો. હવે ઉપરનો સરવાળો કરી નાખીએ તો ઉપરનો સરવાળો કરી લીધો કે 12/37/20 આપણો જવાબ આવે છે. 47/20 આપણે સાદી રીતે જ્યારે સમય સંખ્યાનો સરવાળો કરીએ છીએ ત્યારે 47/20 જવાબ આવે છે. હવે ક્રમ બદલીને આપણે સરવાળો જોઈએ કે ક્રમ બદલતા શું સરવાળામાં ફેરફાર થાય છે કે નથી થતો. તો જોઈએ આપણે કે ક્રમમાં બદલવામાં એટલે કે પહેલું હતું બીજું પદ લખવું એટલે બીજું હતું એ પહેલા લખવું, એટલે કે 7/3 લખું છું કે ક્રમ બદલતા સાથે ગુણી નાખવાની, તો કે 5 અહીંયા ગુણાય અને 4 અહીંયા ગુણાય, 4 અહીંયા ગુણાય
12 કાઢી તો કેટલા વધે છે કાઢો એટલે કે 5 માંથી 2 જાય તો 3 અને 3 માંથી 1 જાય તો 2 એટલે છેદમાં 20 પણ કેવા માઈનસ કેમ કે મોટા પદની નિશાની આવે એટલે કે માઈનસ 23 ના છેદમાં 20 જવાબ મળે છે ત્યારે તો કે એના જે બે સંખ્યા આપેલી છે એની 12 બાકી કરતા હવે આપણે ક્રમનો નિયમ જોઈએ એમાં લાગુ પડે છે કે નહીં તો કે ક્રમનો નિયમ એટલે કે ક્રમ બદલતા તો ક્રમ બદલતા આપણે જોઈએ કે એને એક સંખ્યા લઈએ એટલે કે 7 પહેલા લઈ લો 7 ના છેદમાં 4 અને માઈનસ એની સંખ્યા બીજી લઈ લો બરોબર તો આમાં પણ લસાઅ આવશે બંનેમાં 5 ગુણ્યા 4 આપેલું છે તો કે 20 નીચે લસાઅ થશે બધાની જેમ અને એકબીજાની સંખ્યા એકબીજા સાથે ગુણાશે એટલે કે 5 ગુણ્યા 35 માઇનસ 4 ના ગુણાય તો કે 12 એટલે કે જવાબ મળે છે 35 માઇનસ 12 ના છેદમાં 20 તો કે 35 માંથી 12 જાય તો કેટલા વધે તો કે 23 જ વધે છેદમાં 20 તો કે અહીંયા આપણને જવાબ પ્લસ મળે છે અને અહીંયા જવાબ મળે છે આપણને માઇનસ મળે છે એટલે કે જવાબ આપણને સરખો મળતો નથી આપણે જોયું કે ક્રમના નિયમમાં જ્યારે આપણે સરવાળામાં જોયું બંનેના જવાબ સરખામે પણ જ્યારે બાદબાકીમાં જોયું તો ક્રમ બદલો છો ત્યારે મને જવાબ એકમાં પ્લસ મળે છે અને એકમાં મળે છે માઇનસ એટલે કે ક્રમનો નિયમ લાગુ પડતો નથી શું આવે કે ક્રમનો નિયમ લાગુ પડતો નથી આપણે જોયું કે ક્રમનો નિયમ એ એવું કીધું કે ક્રમનો નિયમ બે નિયમ છે આપણા માટે એક ક્રમનો નિયમ અને એક જૂથનો નિયમ જેમાં આપણે દાખલા પછી આગળ આપણે જ્યારે ક્રમનો નિયમ અને જૂથના નિયમના આપણે આગળ દાખલા કરીશું એટલે કે બંને નિયમો ભેગા ભેગા આવશે ક્યાં કયો નિયમ વાપરો કયા નિયમના લીધે જવાબમાં કોઈ ફેરફાર ના થાય એ આપણે જોવાનું છે એટલે કે જ્યારે ક્રમનો નિયમમાં આટલા બધા કર્યું છે સરવાળો કરતા હો તો જવાબમાં કોઈ ફેરફાર થતો નથી હવે એવી જ રીતના જ્યારે બાદબાકી કરીએ છીએ ત્યારે એના જવાબમાં ફેરફાર થઈ જાય છે એટલે એક જગ્યાએ પ્લસ મેળવો તો એક જગ્યાએ માઇનસ મેળવો જે જવાબ બંનેના સરખા કહેવાય નહીં બંને વિરોધી જવાબ છે એટલે કે એ આપણને ક્રમનો નિયમ ત્યાં લાગુ પડતો નથી હવે એવી જ રીતના આપણે જોવાનું ગુણાકારમાં સરવાળામાં જોયું બાદબાકીમાં જોયું હવે જોઈએ આપણે ગુણાકારમાં ગુણાકારમાં આપણે એમ જો કોઈ ક્રમની અદલા બદલી કરતા નથી તો 21 ના છેદમાં
સરખા મળે છે. હવે જવાબ સરખા મળે એટલે કે ક્રમનો નિયમ લાગુ પડે છે. ક્રમનો નિયમ લાગુ પડે છે બરોબર. આપણે જોયું સરવાળામાં લાગુ પડ્યો, ગુણાકારમાં લાગુ પડ્યો, બાદબાકીમાં લાગુ પડ્યો નહીં, કેમ કે બંનેના જવાબ ત્યાં ફરી જતા હતા. હવે જોવાનું થયું આપણે ખાલી એક ભાગાકાર, એટલે ક્રમના ચારે ચાર નિયમ આપણી પાસે થઈ જાય પૂરા. તો હવે આપણે જોઈ લઈએ કે ભાગાકારમાં પણ ફેરફાર થાય છે કે નહીં, એમાં નિયમ લાગુ પડે છે કે નહીં આપણે જોઈ લઈએ. તો જોઈએ આગળ ચોથો પોઈન્ટ કે ભાગાકારમાં. તો આની આ સંખ્યા લઈએ એટલે કે ત્રણના છેદમાં પાંચ અને સાતના છેદમાં ચાર. કેમ કે એક એક સંખ્યા લઈને આપણે સમજીએ તો આપણને ઝડપથી ખબર પડે, એટલે કે આપણે એક એક સંખ્યા લઈએ છીએ. તો પહેલા તો હું ભાગાકાર કરું. ભાગાકાર એટલે કે ત્રણના છેદમાં પાંચ, આ ભાગાકારની નિશાની છે બરાબર, અને ભાગાકાર પછી સાતના છેદમાં ચાર. હવે આપણે જ્યારે સમય સંખ્યાનો તમે ધોરણ 8 માં તમે આગળ ભણી ગયેલા છો કે આપણે જ્યારે ભાગાકાર કરવો હોય એટલે કે છેદમાં નીચે લખવો હોય બરોબર, તો કે આના છેદમાં આ પદ મૂકાય આવી રીતે બરોબર. એટલે કે આનો છેદમાં એટલે કે છેદનો છેદ અંશમાં હોય, એટલે અંશનો છેદ છેદમાં આવતો એટલે કે નીચે આવતો. એની કરતા આપણે સાદી રીતથી શીખી લીધું કે સીધું તે આપણને ખબર પડી જાય, એટલે કે જો ભાગાકારની નિશાની કાઢવી હોય તો કે પાછળની સંખ્યાની અદલા બદલી ઉપર નીચે કરી નાખવાની, એટલે કે ઊંધી ચપટી કરી નાખવાની, એટલે કે વિરોધ કરી નાખવાની. તો કે આપણે કરી ત્રણના છેદમાં પાંચ ગુણ્યા ભાગાકારની બદલે ગુણાકાર થઈ જાય અને પાછળની સંખ્યા હોય ઊંધી થઈ જાય બરોબર. હવે ગુણાકાર છે તો ગુણાકારમાં હમણાં આપણે અહીંયા જોયું ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર. તો જોઈએ ઉપર ઉપરનો ગુણાકાર 12 અને નીચે નીચેનો ગુણાકાર 35 થાય છે. એવી જ રીતના હવે ક્રમ પુનરાવર્તન બદલી કરીએ. ક્રમની અદલા બદલી કરતા હવે ક્રમની અદલા બદલી કરીએ એટલે કે આપણે પહેલા પદ જે પદ હતું એ બીજું લખ્યું, બીજું હતું એ પહેલા લખીએ, એટલે કે 7 ના છેદમાં 4 ભાગ્યા 3 ના છેદમાં 5 બરોબર. તો મેં એવું કીધું કે ભાગાકારની નિશાની કાઢવા માટે પાછળની સંખ્યાને વિરોધ ઊંધી ચપટી કરી નાખવાની, એટલે કે વ્યસ્ત કરી નાખવાની. વ્યસ્ત કર્યો એટલે અહીંયા ભાગાકારની બદલે થઈ જાય ગુણાકાર. તો આપણે અહીંયા પણ કરીએ 7 ના છેદમાં 4 ગુણ્યા 5 ના છેદમાં 3 આને ઊંધી કરી નાખી અને અહીંયા ભાગાકારની બદલે મેં ગુણાકાર મૂકી દીધો. ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર, તો ઉપર થાય છે 35 અને નીચે થાય છે 12. તમે જોયું કે જ્યારે અડધા બદલી કરતો હતો નોંધી કરી ત્યારે 12 ના છેદમાં 35 જવાબ મળ્યો, ત્યારે ક્રમની અડધા બદલી કરી તો મને જવાબ મળ્યો 35 ના છેદમાં 12. એટલે કે જ્યારે પણ હું ભાગાકારમાં ક્રમનો નિયમનો ઉપયોગ કરું છું તો એમાં લાગુ પડતો નથી, કેમ કે એમના બંનેના જવાબ કેવા થઈ જાય છે, બદલે જાય છે બરોબર. એટલે કે ભાગાકારમાં ક્રમનો નિયમ લાગુ પડતો નથી. એટલે કે વ્યસ્ત જવાબ મળ્યો મને, એટલે કે એમાં જો સરખો જવાબ મળે નહીં તો નિયમ લાગુ પડે.
નિયમ લાગુ કર્યો ને મને હવે જોઈએ આપણે જૂથના નિયમમાં કે જૂથનો નિયમ હોય અને આપણે નિયમ લાગુ પડે છે કે નહીં એમાં પણ આપણે જૂથના નિયમમાં શું કરવાનું છે તો કે જૂથ આ જેવી રીતે આપણે ક્રમનો નિયમ જોયો આપણે સમય સંખ્યાઓ માટે એવી રીતે આપણે જૂથનો નિયમ જોવાનો છે તો જૂથના નિયમમાં શું કરવાનું કેમાં કેમાં જોવાનું તો કે સરવાળામાં જોવાનું બાદબાકીમાં જોવાનું ગુણાકારમાં જોવાનું આપણે હવે આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જૂથના નિયમ સાથે મળીશું.